इलेक्शन 2022 मांडवी बैठक नंबर 2 मांडवी गामजोचोरो में भाजप अने आप पार्टी गैरहाजर। નાખી છે બનેવીઓના બનેવીઓને પણ કમર ભાંગી નાખી છે તે અત્યારે એટલે બહેનો ખૂબ જ નારાજ છે। આજે તમે દિવસે ને દિવસે જુઓ તો બળાત્કાર ને જાતીય શોષણના પણ બનાવો ખૂબ જ બનતા હોય છે। આપણે જોઈએ છીએ તો દરરોજના સમાચાર પત્રમાં પણ આપણે જોઈએ છીએ એનો કોઈ ન્યાય નથી। આજે આપણે બિલકિસ બાનુનો કેસ જોઈએ તો એમાં પણ આ સરકારે આરોપીઓને છોડી મૂક્યા છે, છોડ્યા બાદ પણ એ લોકોને હારતોરા પહેરાવ્યા છે। એટલે આખી નારી જગતનું આ સરકાર અપમાન કરી રહી છે, માત્ર નારી સુરક્ષાની માત્ર વાતો જ છે। તો મિત્રો, એક મહિલાની વ્યથા એક મહિલાને સમજાય, અને જે અબકી બાર મોદી સરકાર છે કે મોંઘવારીનું સૂત્ર હતું, પણ અત્યારે જે ભાવ ઈંધણના હોય, રસોડું જે મોંઘું થઈ ગયું છે, એટલે એની અસર જે છે એ શું હોય એ મહિલા બરાબર સમજી શકે। તમારો પરિચય? મારું નામ રાયમા રફીક અલી મહમદ છે, હું માઇનોરિટીનો પ્રમુખ છું। માઇનોરિટીનો પ્રમુખ આપ છો, ખાસ કરીને શું ચિત્રણ છે અત્યારે આ વિધાનસભા? સર, વિધાનસભામાં તો એવું છે, એક તો મોંઘરાતી છે, બીજો ભ્રષ્ટાચાર છે। હમણાં અમે કેટલીઓ આરટીઆઈ નાખી છે તેનો જવાબ નથી મળતો। હમણાં શૌચાલયમાં પણ માંડવી તાલુકામાં મોટા મોટો ભ્રષ્ટાચાર છે। પછી જીબીમાં હમણાં અમે એમાં પણ અરજી મૂકી છે, જીબીમાં મીટરો નથી મળતા। હમણાં આટલો વિકાસની વાતો કરે છે તો આજે બે બે મહિના ત્યાં ગામડાના માણસો ધક્કા ખાય છે, એમને મીટર નથી મળતા પૈસા ભરીને। તો આ વિકાસ શેનો વિકાસ છે? ભૂ માફિયા છે, ખુલ્લેઆમ ભૂ માફિયાનું બધે હાલે છે। રેતી ચોરીમાં પણ હમણાં અમે એસપીને ફરિયાદ કરી હતી, દારૂના અડ્ડા ચાલુ છે, અહીંયા નાના નાના છોકરાઓ ગાંજાના રવાડે ચડ્યા છે। તો કાયદો વ્યવસ્થા શું છે અમે બધે પૂછવા માગીએ છીએ, કાયદો વ્યવસ્થા એટલે શું? કાયદો વ્યવસ્થા ગુંડાગર્દી કરે, વ્યાજખોરોનો એટલો ત્રાસ છે કે માણસોને ઘરેથી ઉપાડીને બે બે દિવસ લઈ જાય છે। તો આ કાયદો વ્યવસ્થા કથળી અરવિંદસિંહને મળીશ, અને એ શેરડી બેઠક ઉપરથી જે છે એ સભ્ય પણ છે, તાલુકા પંચાયતમાં જે છે। અરવિંદસિંહભાઈ, જે બેને વાત કરી કે જીએસટી, શૌચાલય ઉપર પણ જીએસટી, એટલે મને લાગે છે કે કોઈ એવું ક્ષેત્ર બાકી નથી રહ્યું, તો શા માટે વારંવાર જે છે બીજેપી ઉપર લોકો છે ભરોસો મૂકે છે, અને આ વખતે એ ફરી પાછો ભરોસો મૂકાશે માંડવી સીટ ઉપર? આ વખતે માંડવી સીટ એટલે 100% પરિવર્તન આપને પણ દેખાઈ રહ્યું હશે કે જ્યારે પ્રજાના મુદ્દે આપ આવી લાઈવ ડિબેટ કરવા આવ્યા છો ત્યારે આમ આદમી જે ઝંડા લઈને ફરે છે કે અમે આવશું એનો કોઈ અહીંયા નથી દેખાતો, અને ભાજપના અહીંયા માણસો તમે જોયો કે કાર્યકરો હાજર હતા પણ ડિબેટમાં કોઈ આવા તૈયાર નથી। એટલે 100% માંડવીમાંથી આ વખતે પરિવર્તન દેખાઈ રહ્યો છે, અને જે લોકોએ આજથી 27 વર્ષ પહેલાં કોંગ્રેસનો શાસન જોયો છે એ લોકો પણ હવે ઈચ્છી રહ્યા છે કે પાછો કોંગ્રેસનો શાસન આવે। આજે એક તમે શ્વાસ લ્યો એના ઉપર જ ખાલી જીએસટી નથી, એના સિવાયની દરેક વસ્તુ છે જેના ઉપર આ લોકોએ જીએસટી નાખી દીધી છે। પછી કોરોનામાં જે માણસોની હાલત થઈ અને માણસો જે ઓક્સિજન વગર તડપી તડપીને મરી ગયા છે, એને સરકારે જે યોગ્ય વળતર આપવો જોઈએ, ત્યારે અમારા નેતા રાહુલ ગાંધીએ એવો જાહેર કર્યો છે કે અમારી સરકાર બનતા જે લોકો કોરોનામાં ગુજરી ગયા છે એમને 4 લાખ સુધીની સહાય આપવામાં આવશે। અને ખરેખર જે કોરોનાનો આંકડો છે અહીંયા સરકારે સાવ નોર્મલ આંકડો જાહેર કર્યો છે, ગુજરાતમાં 4-5 લાખ લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે, એટલે સાચો સર્વે સરકાર સમક્ષ રાખી અને એ પણ અમે મુદ્દો રાખ્યો છે। અને સાથે લંપી રોગ, જે હિન્દુના નામે મત લઈને આ વર્ષોથી સરકાર આવી રહી છે, ગાયના નામે મત લઈને આ સરકાર આવી રહી છે, તો આજે ગાયોમાં આવો ભયંકર રોગ હોવા છતાં એમણે ક્યાં કોઈ ગાયો માટે કામ નથી કર્યો, ગાયોમાં જે વળતર આપવો જોઈએ એ પશુ માલિકોને એમણે વળતર નથી આપ્યો। એટલે ઘણા બધા મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દા છે, રોડ રસ્તાની હાલત તમે જોઈ કે ભુજથી માંડવી આવતા જ્યાં કલાક લાગતો હતો આજે 1.5 કલાક લાગે છે, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર છે। આજે ભુજોડી બીજની પણ આપણે હાલત જોઈ જે 15 વર્ષ પછી બન્યો છે અને 45 કરોડના ખર્ચે બન્યો છે, અને જે મંત્રી એનો ઉદ્ઘાટન કરી ગયા હતા એને પણ એ ખાતામાંથી એમણે જૂટવી લીધો છે। એટલે ભ્રષ્ટાચારી લોકો પોતે સાબિત કરે છે કે ભ્રષ્ટાચારની હદ છે, બેરોજગારીની હદ છે। વિદ્યાર્થીઓ શું આશા કરે કે તમે જુઓ કે આ પેપરો કેટલા લીક થઈ રહ્યા છે, ફૂટી રહ્યા છે, એટલે જનતા હોય એમાં દરેક લોકો આ શાસનથી નારાજ થઈ ગયા છે। એટલે હવે આ આખા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જઈ રહ્યું છે, એમના કને
માત્ર દિવસો બચ્યા છે અને એમની બી ટીમ બનીને જે આમ આદમી પાર્ટી આવી રહી છે એનો પણ રકાસ થવાનો છે અને કદાચ ઓવેસીની પણ પાર્ટી આવે પણ હવે જનતા એને રકાસ કરવાની છે અને કોંગ્રેસ આ વખતે સુશાસન લાવવાની છે અને જે 8 વચનો અમારા નેતાશ્રીએ જાહેર કરવાના છે એને પૂરેપૂરો પાલન કરવાની હું ખાતરી આપું છું અને જો હું કહું છું કે 8 વચનો આ કોંગ્રેસ સરકાર જો આવ્યા પછી પાલન નથી કરતી તો સૌથી પહેલો રાજીનામું હું મૂકી દઈશ। ખાસ કરીને કેજરીવાલે જેમ ગેરંટી આપી છે તો આ વખતે કોંગ્રેસની ગેરંટી શું હશે કે મતદારો તમને વોટ આપે? કોંગ્રેસની ગેરંટી જે ખેડૂતોના દેવા છે 3 લાખ સુધીના માફ કરવાના, 10 લાખ લોકોને રોજગારી અને એમાં મહિલાઓને પણ ખાસ રોજગારી છે, પછી એમાં એમણે જે ગેસનો બોટલ છે, જે ગેસનો બોટલ આજે 1200 ઉપર જવા જઈ રહ્યો છે એ 500માં ગેસનો બોટલ આપવો અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી છે અને કિસાનો માટે જે મીટર પ્રથા આ ભાજપ સરકાર આવી પછી લાવી છે, એના પહેલાં HP ઉપર જતો, એટલે આ મીટર પ્રથા બંધ કરવાની અને કિસાનો માટે, બેરોજગાર યુવાનો માટે, મહિલાઓની સુરક્ષા માટે, વિદ્યાર્થીઓની નોકરી માટે અને જે કર્મચારીઓ આજે નારાજ થઈ રહ્યા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે બીજા કોઈ તલાટી મંડળ હોય, શિક્ષક હોય, શિક્ષકોને માત્ર શિક્ષણ પૂરતું જ કામ કરવાનું। મિત્રો, ખાસ કરીને લોકો બધું જોવે છે અને યાદ પણ રાખે છે, એટલે ગત જે 2017માં થયેલા વાયદાઓ છે એમાંથી કેટલા વાયદા પૂરા થયા અને કેટલા પૂરા થવાના છે એ પણ આપણે જોવાનું છે। શું નામ છે આપનું? મોહન બી રામાણી, કચ્છ જિલ્લા કોંગ્રેસ કિસાન ચેરમેન। જી, તો કિસાનનો પ્રશ્ન જે છે અત્યારે ખેતી અને પશુપાલન આધારિત આપણો પ્રદેશ છે, શું છે ગત ટર્મમાં જે થયેલા વાયદાઓ હતા એ પૂરા થયા છે શું લાગે છે? ગત ટર્મમાં જે વાયદા કર્યા હતા એ વાયદા એ વાયદા જ રહ્યા છે। જે વાયદો કર્યો હતો એ નર્મદાનો, એ પાણી ખાલી એન સુધી પહોંચાડ્યું છે, નહીં કે ખેતર સુધી। ક્યાંય લિંક કેનાલ નથી, ક્યાંય પાઇપલાઇન નથી નાખેલી અને જે કેનાલ તૂટી એ 17 જગ્યાએ તૂટી એવી હતી પણ એક જગ્યાએ તૂટી એટલે 17 જગ્યાએ બચી ગઈ। આજની તારીખમાં પણ એ રિપેરિંગની અંદર ચાલુ છે, એટલે જે નર્મદાનો એને જે મુદ્દો લીધો હતો ને વર્ષોથી લેતા આવે છે, જેવી રીતે રામ મંદિરનો છે, પણ નર્મદાનો મુદ્દો પૂરો થયો નથી હજી પણ। એન્ડ સુધી પાણી ખાલી પહોંચતું જ છે, 2 ફૂટ ઓવરફ્લોથી 2 મીટર મૂકે તો હજી ક્યાંય પણ ઊભી રહે એવી નથી નર્મદાનો, કારણ કે નર્મદા જે કેનાલ છે એ 15-20 કિલોમીટર ઉપરથી કોંગ્રેસના વખતમાં સર્વે કરેલી હતી, એ સર્વે કરેલી હતી એ વખતે એ આડેસર આગળ જે 30 કિલોમીટરનો રાઉન્ડ લીધો છે એ ત્યાંના MLA પંકજભાઈ મહેતા એની જમીન સાઈડમાં આવી જતી છે, 30 કિલોમીટરનો રાઉન્ડ લીધો એટલે વેચમાં ગુડખર આવતું હતું એના હિસાબે પરવાનગી ન મળતા ટાઈમ ટુ ટાઈમ 10-15 વર્ષ એ એમ ને એમ ગયા અને રાઉન્ડ 30 કિલોમીટરનો લીધો એટલે પાછો જે લાઇનની અંદર આવે ત્યાં એને એક એક્સ્ટ્રા પમ્પિંગ સ્ટેશન રાખવું પડ્યું। એ કોની ભૂલ છે? આજ કહે છે કોંગ્રેસે અમારે કામ અટકાવ્યું નહીં, પણ તમારો મતલબના 30 કિલોમીટર હિસાબે 30 કિલોમીટર ગઈએ એનાથી અમને કોઈ વાંધો નથી, અમારા જ ભાઈઓ છે, કિસાનો છે, એ મારા હમદર્દ છે, પણ નડતરું તો થઈ ના, સિંધી કેનાલ આવવા દેત ને 30 કિલોમીટર બીજી બ્રાન્ચ લઈ જાત તો મેન કામ તો થાત, તો આજથી 15 વર્ષ પહેલાં પાણી આવ્યો હોત, 15 વર્ષ પહેલાં પાણી આવ્યો હોત તો ખેડૂતને તો આ નથી મળવાની, પણ નીચેની ફેક્ટરીઓ જ કંપનીઓ કે છે એને એટલું પાણી મળે તો પાતાળની અંદરથી તો ઓછું ખેંચે એટલે। તો મિત્રો, પ્રશ્નો ઘણા છે અને આ બધા જ લોકો જે છે આવ્યા છે, હું બીજા રાઉન્ડમાં ફરી પાછા હું આશા રાખીશ કે ડિબેટ જે છે તો જ થાય કે એક એની સામે પ્રતિસ્પર્ધી આવે, તો અત્યારે મેઇન મુદ્દા જે છે એના ઉપરથી હું અત્યારે વિરામ લઈ અને મુંદ્રામાં પણ મારે ખાસ કરીને ડિબેટ કરવાની છે એકાદ મિત્ર। જી હા, આપનો પરિચય? વલ્લભભાઈ વેલાણી। વલ્લભભાઈ, શું છે ખાસ કરીને ચિત્રણ અને એક યુવા તરીકે કેવું ચિત્રણ ઈચ્છો છો 2022? સર, 2022ની અંદર ભાજપ સરકાર જે છે એ હાલ સુધી તમામ ક્ષેત્રમાં નિષ્ફળ ગયેલી છે, એ રેવન્યુનું હોય, કાયદાનું હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, જે વહીવટી ક્ષેત્ર, બધા ક્ષેત્રોમાં એ નિષ્ફળ નીવડી છે, તમામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી અને હાલે માનસ્થિતિની અંદર શિક્ષક રોડ ઉપર છે, ડૉક્ટર્સ રોડ ઉપર છે, તલાટીઓ રસ્તા ઉપર છે, આમાં જોવા જઈએ તો ખેડૂતો રસ્તા ઉપર, માલધારીઓ રસ્તા ઉપર, કદાચ કોઈ પણ એકાદા ક્ષેત્રના વ્યક્તિઓને તકલીફ હોય પણ આ બધાને તકલીફ, એટલે ક્યાંક ને ક્યાંક તો એ લોકોની ભૂલ છે અને તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ ગઈ છે। ભાવ વધારાની અંદર તો એટલી બધાની કમર તોડ છે કે આજે જે 1000 રૂપિયાની અંદર મકાન ફૂટે બનતું હતું એ 2000 રૂપિયા મકાન પહોંચે છે, આજે નાના માણસની બધી રીતના હાલત ખરાબ છે, તમામ પરીક્ષાઓની અંદર પેપર ફોડો યોજનાઓ આ ખબર કઈ છે, કોંગ્રેસની તમામ યોજનાઓના નામ બદલી અને પોતે યોજનાઓ લાગુ કરેલી છે અને એ યોજનાઓમાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર એ આ સરકારનો નિયમ રહેલો છે એવું સ્પષ્ટ દેખાય છે।
हाले जनता जागी गई छे अने जनता એ પોતાનું મન બનાવી લીધું છે અને કોંગ્રેસ આ વખતે એના વચનો પૂર્ણ કરવા માટે તૈયાર છે અને સરકાર પણ બનાવશે અને સાથે સાથે સારા ઉમેદવારને ટિકિટ આપી અને જનતા એના ઉમેદવાર તરીકે અહીંયાથી મૂકી અને જનતા પોતાના ભવિષ્યના કાર્યો થાય તે માટે આજે સંકલ્પબદ્ધ છે. મિત્રો, પ્રજા તો ખાસ કરીને આપે જ છે, પ્રજા તો કોંગ્રેસના ઉમેદવારને ચૂંટે જ છે, પણ પછી એ ઉમેદવાર જે છે એ પક્ષપલટો કરી અને બીજા પક્ષમાં જતા રહે, એ છબીલભાઈ પટેલ હોય કે પ્રદ્યુમનસિંહ જાડેજા હોય, એટલે પ્રજાનો મૂળ ક્યાંક હોય છે, પણ એના ઉપર જે છે એ ફરી પાછા ઉમેદવાર જે છે જીતેલા છે પક્ષપલટો કરી નાખતા હોય છે. આપનું નામ અને શું જવાબદારી લીધો? મારું નામ અકબર મંદરા, માંડવી શહેર કોંગ્રેસનો મહામંત્રી છું. હું પૂછવા એ માંગુ છું, 2012માં આપણા તાત્કાલિક મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે શ્યામજી કૃષ્ણ વર્મા ખાતે જે સદભાવના મિશન રાખ્યું હતું ત્યાં 2165 કરોડ રૂપિયાની જાહેરાત કરી ગયા છે, પણ હજી સુધી એક રૂપિયો ક્યાં આ ગયો અને ક્યાં આવ્યો એ પ્રજાને ખબર નથી. માંડવીની પ્રજા પૂછે છે કે એ રૂપિયા ગયા તો ક્યાં ક્યાં, એ રૂપિયા ક્યાં ગયા. તો મિત્રો, ખાસ કરીને એવો જ પ્રશ્ન અમિત શાહ જે ગૃહમંત્રી એને પૂછવામાં આવ્યો છે કે 15 લાખ રૂપિયાની જે વાત હતી તો એ તો કીધું કે આ તો જુમલો હતો. તો મિત્રો, ખાસ કરીને હવે લોકો ખૂબ બુદ્ધિથી જે છે મતદાન કરતા હોય છે, એટલે તમારે ચકાસવાનું છે એ પછી આપની ગેરંટી હોય, કોંગ્રેસની ગેરંટી હોય કે ભાજપની ગેરંટી છે, એ ગેરંટી માત્ર ગેરંટી ન રહી જાય, એ જુમલો ન બની જાય.